બનાસકાંઠા જિલ્લામાં આજે એક શરમજનક ઘટના સામે આવી છે। સગી મામી અને પિતરાઈ ભાઈ સાથે મળીને એક યુવકે તેના સગા ભાઈની કરપીણ હત્યા કરી દીધી છે। સમગ્ર મામલો સામે આવ્યા બાદ મૃતક યુવકના નાના ભાઈએ તેના અન્ય એક ભાઈ સહિત તેની મામી અને મામીના દીકરા સામે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। બનાસકાંઠા જિલ્લામાં નૈતિક અધપતનની ઘટનાઓ વધતી જઈ રહી છે, ત્યારે થરાદ તાલુકાના હાથાવાડા ગામમાં રહેતા સવદાસ નામના શખ્સને તેની મામી ધૂડી પટેલ સાથે આડા સંબંધો હતા અને તેમના આ સંબંધોની વચ્ચે સવદાસનો ભાઈ શિવદાસ આડાખીલી રૂપ બનતો હતો। ત્યારે સવદાસ નામના શખ્સે તેના આડા સંબંધને હંમેશા માટે દૂર કરી દેવાનો પ્રયાસ કર્યો અને 19મી જૂનના શિવદાસ તેની મામીના ઘરે આવતા તેની મામી ધૂડીએ સવદાસને કોલ કરીને જાણ કરી દીધી હતી અને રાત્રિ દરમિયાન શિવદાસ બહાર સૂઈ રહ્યો હતો। તે દરમિયાન સવદાસે પહોંચીને સૂઈ રહેલા શિવદાસના માથાના ભાગે કુવાડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। બાદ સવદાસે ધૂડી પટેલ અને તેના પુત્ર દિલીપ પટેલ સાથે મળી શિવદાસની લાશને કોથલામાં ભરીને ખેતરમાં પડેલી જીરાની ડાળખીઓ વચ્ચે ફેંકી દીધી હતી અને ઘટના સ્થળ પર વધેલા હાડકાને ગોદડામાં લપેટી વામી ગામ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં નાખી દીધા હતા। શિવદાસની હત્યા થઈ ચૂકી હતી અને તેનો પરિવાર તેનાથી અજાણ હતો, પરંતુ 2 દિવસ સુધી શિવદાસ પટેલ ઘરે ના આવતા તેના પરિવારજનોએ આ અંગે થરાદ પોલીસ મથકમાં શિવદાસ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેથી થરાદ પોલીસ દ્વારા આ બાબતે તપાસ શરૂ કરતા મોબાઈલ લોકેશનના આધારે શિવદાસ તેની મામીના ઘરે પહોંચ્યો હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી પોલીસે તેની મામી અને તેના દીકરા દિલીપની કડક પૂછપરછ કરતા આ બંને જણાએ શિવદાસના ભાઈ સવદાસ સાથે મળીને શિવદાસની કરપીણ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। શિવદાસની હત્યા કર્યા બાદ તેની લાશ છુપાવી તેની જાણકારી આપતા પોલીસે મૃતકની લાશ પરથી હાડકા લઈને FSL માટે મોકલી દીધા છે અને હત્યાની ઘટનાને અંજામ કરનાર ત્રણેય શખ્સોને કોરોના સેમ્પલ લઈને કોરોના રિપોર્ટની રાહ જોઈ રહી છે। આ ત્રણેય શખ્સોના કોરોના રિપોર્ટ આવ્યા બાદ તેમની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગત તારીખ 27/6/2020 રોજ આ કામના ગુમ જાહેર કરનાર સવદાસભાઈએ પોતાના ભાઈ શિવરામભાઈની ગુમ થયાની જાહેરાત આપેલી હતી અને ગુમ થયાની જાહેરાત લીધા બાદ તેની તપાસ અત્રેના હેડ કોન્સ્ટેબલ રવજીભાઈ નાવ ચલાવી રહ્યા હતા। ગુમ થયા બાદ તેની તપાસ દરમિયાન એવું જાણવા મળેલ કે ગુમ જાહેર કરનાર સવદાસભાઈની તેની મામીના સાથેના અનૈતિક સંબંધો હોવાનું પ્રકાશમાં આવતા તેની સઘન પૂછપરછ ગઈકાલે સવારે તેના ભાઈ અશોકભાઈની હાજરીમાં પોલીસે સઘન પૂછપરછ કરતા તેણે પોતે તેના ભાઈનું ખૂન કરેલાનું કબૂલી અને તેને સળગાવી દીધા બાદ તેની લાશના જે વધેલા આડકા છે એ કેનાલની પાસે વામી પુલિયાની કેનાલ પાસે નાખી દીધેલાની કબૂલાત આધારે તેની આ કેફિયતની ખાતરી કરવા સારું સરકારી ગાડી સાથે તેને સાથે લઈ અને સદરુ વામી ગામના પુલિયા પાસેની કેનાલ પાસે જતાં ત્યાં માનવ હાડકાના અવશેષો જણાઈ આવતા ત્યાં સ્થળ ઉપર યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખી તાત્કાલિક પોલીસ સ્ટેશન પરત આવી અને આ કામના ફરિયાદી અશોકભાઈ અંજીભાઈ પટેલ નામની લખાવી મુજબની ફરિયાદ લખી લઈ અને ગુનાના કામે FSL તેમજ પેનલ ડૉક્ટરથી PM કરાવવું સ્થળ ઉપર જરૂરી હોય જેથી ડૉક્ટરની ટીમ તેમજ FSL અધિકારી આવી જતા તેઓને સાથે રાખી બંને આરોપીઓને પણ તાત્કાલિક રાઉન્ડઅપ કરી દીધેલ હોય તેઓને સાથે રાખી ગુનાના કામે પંચનામાની વિગતે સ્થળ પર જઈ અને વામી ગામના પુલિયા પાસે PM કરાવવામાં આવે અને તેમાં ડૉક્ટરે સદરનું મરણ જનારનું સદરનું મરણ જનારની ઓળખ થાય તે સારું તેઓએ જરૂરી હાડકાઓ કબજે લઈ તેમજ જે જગ્યાએ આથાવાડા ગામમાં ખેતરમાં જે જગ્યાએ આ વ્યક્તિ જે શિવરામભાઈ છે તેમને મારી અને સળગાવી દીધેલા હતા તે જગ્યાએ જઈ અને ત્યાં પણ અન્ય અવશેષો જડબું વગેરે મળી આવતા ત્યાંથી તે પણ કબજે લઈ અને FSLમાં મોકલી આપવા ડૉક્ટરશ્રીએ તજવીજ કરેલ હતી અને મારક હથિયાર સાથે તમામ સંયોગિક પુરાવા ભેગા કરી FSL અને ડૉક્ટરની ટીમ સાથે હાજર રહી અને પંચનામાની વિગતે તમામ અવશેષો જે કબજે લીધેલ છે અને ગુનાની તપાસ આગળ ચાલુ છે। આરોપી સાહેબ પકડાઈ ગયા શું?
ત્રણે ગુનાના જે ગુનો કરવામાં એકબીજાએ સાથ આપેલો હતો એ ત્રણેય આરોપીઓ હાલ નજર કેદમાં છે. આરોપીઓ પકડાઈ ગયેલ છે. તેમનો કોવિડ ટેસ્ટ કર્યા બાદ નાંદર ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ કોવિડ ટેસ્ટનો રિઝલ્ટ આવ્યા બાદ તેમની કાયદેસર ધરપકડ કરવામાં આવી.